પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના પ્રબળ ઉમેદવાર અને ધોરાજીના ધારાસભ્ય એવા લલિત વસોયાએ પોરબંદરની મુલાકાત લીધી. પોરબંદર આવેલા વસોયાએ પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાની ઓફિસ પહોંચ્યા અને અર્જુન મોઢવાડિયા ઉપરાંત પોરબંદર જિલ્લાના આગેવાનો સાથે રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. 26 લોકસભા બેઠક પર પ્રદેશ ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલન યોજાશે. 24-25 અને 26 માર્ચ દરમિયાન ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલન યોજાશે, જેમાં કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્ય સરકારના મંત્રીઓ હાજરી આપશે. તદુપરાંત 3-4 સ્થળો પર વરિષ્ઠ નેતાઓ પણ હાજરી આપશે. ચોવીસ માર્ચથી ભાજપ ચૂંટણી પ્રચારનો આરંભ કરશે. ભાજપ વિજય સંકલ્પ સભાઓ અભિયાનનો પ્રારંભ કરશે. દેશભરમાં એક સાથે ચૂંટણી સભાઓ યોજાશે. 24 અને 26 માર્ચે દેશભરમાં 500 સભાઓનું આયોજન છે. વિવિધ 500 સ્થળો પર વિજય સંકલ્પ સભાઓ કરાશે. અંદાજે 480 લોકસભા બેઠકો પર સભાનું આયોજન કરાયું છે. મહેસાણાના ઊંઝામાં ભાજપના કાર્યકર્તાઓમાં આશાબેનના આવવાથી અને તેમની ટિકિટ આપવાની વાતથી ભાજપના જૂના કાર્યકર્તાઓમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે, જેને પગલે ભાજપ દ્વારા 92 લોકોની સમિતિ બનાવવામાં આવી છે, જેના દ્વારા ઠરાવ પણ કરીને ભાજપના કાર્યાલય કમલમ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. કાર્યકર્તાઓએ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે આશા પટેલ અને કેસી પટેલને નવા ઉમેદવાર તરીકે ટિકિટ અપાશે તો ભાજપના કાર્યકર્તાઓ નારાજ થશે. એટલું જ નહીં, ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે આ લવાદ સમિતિને પૂછ્યા વગર ટિકિટ આપશો તો ભાજપને મસમોટું નુકસાન થશે. બોટાદના સાંસદ ભારતીબેન શિયાળ સામે આચારસંહિતાની ફરિયાદ નોંધાઈ. ભારતીબેન શિયાળ ભાવનગર લોકસભાના સાંસદ છે. તેમણે સમાચારપત્રોમાં લોકપ્રસિદ્ધિની જાહેરાત આપતા તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રમેશભાઈ મેર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી. અમદાવાદમાં ઘોડાસર કેડીલા ઓવરબ્રિજ પાસે બેનરો લાગ્યા. રોડ નહીં તો વોટ નહીંના બેનરો લગાવી આસપાસની સોસાયટીના લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. પીસી ઘોષની લોકપાલ ઓફ ઇન્ડિયા તરીકે નિમણૂક. લોકપાલની 9 સભ્યોની કમિટીમાં ગુજરાત કેડરના 2 અધિકારીઓનો પણ સમાવેશ. અભિલાષા કુમારી અને ઇન્દ્રજીત ગૌતમનો લોકપાલમાં સમાવેશ. સુરેન્દ્રનગર કલેક્ટરે ચોટીલા હાઈવે પર આવેલી 2 મોટી હોટલને તોડી પાડવાનો આદેશ આપ્યો છે. બંને હોટલ સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધવામાં આવી છે. હોટલને તોડી પાડવાના આદેશ બાદ પણ હોટલ માલિકોએ કોઈ પગલાં ન લેતા બંને હોટલનું ડિમોલિશન કલેક્ટરની હાજરીમાં થશે. સુરતના સલાબતપુરા વિસ્તારમાં સફાઈ કામદારોએ પોલીસ સ્ટેશનનો બહાર ધરણા કર્યા. મહાનગરપાલિકા દ્વારા 2600 કામદારોની ભરતી કરવામાં આવી હતી, જેમાં કામદારોની ભરતીમાં મોટું કૌભાંડ થયું હતું. કૌભાંડ સંદર્ભે પોલીસે રેલીને મંજૂરી ન આપતા કામદારોએ ધરણા શરૂ કર્યા હતા. મોરબી સિરામિક યુનિટમાં વપરાતા કોલિગેઝિયફાયર અને એનજીટી દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, જેમાં જીપીસીબી દ્વારા 500 એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત ગાંધીનગરથી આવેલ ઉચ્ચ અધિકારીઓની ટીમે પણ જુદી જુદી જગ્યાઓ પર ચેકિંગ હાથ ધર્યું હતું. મુંબઈથી જમીન ખરીદવા આવેલા વેપારીનું રહસ્યમય રીતે મોત થયું છે. વેપારીનું તેના જ મિત્રના ઘરમાં રહેલા પલંગ પરથી પડી જવાથી મોત થયું છે. જો કે વેપારીની હત્યા કરાઈ હોવાનો આક્ષેપ તેના પરિવાર કરતો જોવા મળે. પોલીસે વેપારીનો મૃતદેહ ધારપુર પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો, જેના રિપોર્ટ આવ્યા બાદ માલુમ પડી શકે છે કે વેપારીની હત્યા કરાઈ છે કે આકસ્મિક રીતે મોત થયું છે. સુરતમાં ફરી એક હની ટ્રેપનો મામલો સામે આવ્યો. એક હીરાના વેપારીને હની ટ્રેપમાં ફસાવી સોનાની ચેઇન, એટીએમ કાર્ડ સહિત 1 લાખથી વધુ રકમ પડાવી લેવાઈ છે. એટીએમ કાર્ડનો પાસવર્ડ નહીં આપતા વેપારીને ઢોર માર મારવામાં આવ્યો. વેપારીને માર માર્યા બાદ રૂપિયા કઢાવી લેવામાં આવ્યા હતા. હની ટ્રેપનો ભોગ બનનાર હીરાના વેપારીએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. પોલીસે મહિલા સહિત 3 લોકો સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. 2002 ગોધરાકાંડ મામલે આરોપી યાકુબ પાતળિયાએ આજીવન કેદની સજા ફટકારવામાં આવી. એસઆઈટી કોર્ટે યાકુબ પાતળિયાને આ સજા સંભળાવી છે. હત્યાની કોશિશ અને કાવતરું ઘડવાની ગુનામાં યાકુબની ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ પણ ગોધરાકાંડમાં 31 આરોપીઓને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી.
અમદાવાદ એરપોર્ટ પરથી રાત્રે શંકાસ્પદ બેગ મળતા દોડધામ મચી ગઈ. એરપોર્ટના ઇન્ટરનેશનલ ટર્મિનલ આગળ બેગ પડી હતી ત્યારે તુરંત જ સિક્યુરિટી દ્વારા બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ બોલાવવામાં આવી હતી અને તેમના દ્વારા ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. બિનવારસી બેગમાં વિસ્ફોટક પાવડર હોવાની આશંકાને કારણે એરપોર્ટની સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. શંકાસ્પદ બેગ સુરક્ષા એજન્સીઓના નિરીક્ષણ હેઠળ સ્થાનિક પોલીસને સોંપવામાં આવી હતી. કોઈ ગંભીર બાબત ન હોવાનું પોલીસે જણાવ્યું હતું. રાજકોટ ભક્તિનગર પોલીસ દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા. આ દરમિયાન હિતેશ રાઠોડ નામના શખ્સના ઘરેથી અંગ્રેજી દારૂ તેમજ બિયરનો જથ્થો ઝડપાયો. પોલીસે 13,800 મુદ્દામાલ કબજે કર્યો. હિતેશ પોતાના ઘરે તળિયા નીચે ભોયરું બનાવી દારૂનો સંગ્રહ કરતો હતો. પોલીસે રેડ પાડી હોવાનો વીડિયો વાયરલ થયો છે. સુરતમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ મામલે કડોદરા પોલીસને સીસીટીવી હાથ લાગ્યા છે. સીસીટીવી ફૂટેજમાં સાફ દેખાઈ રહ્યું છે કે આરોપી બાળકીનો હાથ પકડીને લઈ જાય છે. પોલીસ સીસીટીવીના આધારે તપાસ કરી રહી છે. બાળકી હાલ સુરત સિમેર હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. જેતપુરમાં આવેલ સ્પેસ સ્કૂલમાં છેડતીની ઘટના સામે આવી છે. શાળામાં ધોરણ 10ની વિદ્યાર્થીની સાથે છેડતી થતા શાળામાં હોબાળો મચી ગયો. વિદ્યાર્થીને સ્કૂલ સંચાલક પર છેડતીનો આરોપ લગાવ્યો જેથી રોષે ભરાયેલા પીડિતાના પરિવારજનોએ હંગામો કર્યો. તાપીના ઉચ્છલ તાલુકાના જામકી ગામે એક અરેરાટી ફેલાવે તેવી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં 3 જેટલા અજાણ્યા મોટરસાઇકલ સવારોએ ટ્રક ચાલકને આંતરી ચપ્પુના ઘા ઝીકી મોતના ઘાટ ઉતાર્યો. પોલીસને ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓનો સ્ટાફ ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી. સુરેન્દ્રનગરમાં પાણસીનાના રાણાગઢમાં ગામમાંથી 3 બોગસ ડોક્ટર ઝડપાયા છે. પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમોએ આ ડોક્ટરને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી સેરામિક એસોસિએશનના પૂર્વ પ્રમુખ સુખદેવભાઈ પટેલ પર થોડા દિવસે હુમલો કરી રોકડ રકમ અને સોનાના ચેઇનની લૂંટ થતા ચકચાર મચી ગઈ છે. ઇજાગ્રસ્ત સુખદેવ પટેલને મોરબીની કૃષ્ણા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે જિલ્લા પોલીસ વડાને ઉદ્યોગકાર આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. પોલીસે બનાવની નોંધ કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. અમદાવાદ વટવાનો સગીર ડોક્ટર પદયાત્રાએ જર્યો હતો ત્યારે નહેરમાં નહેવા માટે પડતા ડૂબ્યો. જોકે આણંદમાં ફાયરની ટીમે સગીરાને પંપિંગ કરી બચાવી લીધો. આ તરફ આજે હાઇવે પર વધુ એક અકસ્માત થયો. ઓફિસ આવર્સની દરમિયાન ટ્રાફિક વધુ હોય છે ત્યારે અચાનક જ એકના બોનેટમાં આગ લાગી. જોકે આગ સામાન્ય હોવાને કારણે મોટું નુકસાન નથી થયું. આગ પર ગણતરીની મિનિટોમાં સ્થાનિકો દ્વારા કાબુ મેળવી લેવામાં આવ્યો. આગ લાગવાની જાણકારી થતા કાર ચાલક કારની બહાર આવી ગયો હતો જેથી તેનો પણ બચાવ થયો છે. ભરૂચ નજીક હાઇવે મોડી રાત્રે અકસ્માત થયો. હાઇવે પર એસટી બસ પલટી જતા 10 લોકો ઘાયલ થયા. જોકે બસમાં સવાર 10 મુસાફરોને નાની મોટી ઇજા પહોંચી છે. અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર 2 કાર વચ્ચે ટક્કર થઈ. અકસ્માતમાં વિપુલ પટેલ નામના બિલ્ડરનું મોત થયું છે તો અકસ્માતમાં 7 લોકો ઘાયલ થયા છે. વિપુલ અને પ્રતિક બ્રહ્મભટ્ટની કારમાંથી દારૂની ખાલી બોટલો મળી છે. ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ ઇસ્કોન પાસે વધુ એક અકસ્માત સર્જાયો. 4 કાર એક પાછળ એક અથડાઈ. રાત્રિના અકસ્માત જોવા લોકોની ભીડ જમા થઈ ગઈ. તેને લઈને વધુ અકસ્માત સર્જાયો. સ્વિફ્ટ, ઇનોવા, સેન્ટ્રો અને વેગનાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સુરતમાં કિમ કોસંબા વચ્ચે ભરૂચ વિરાર શટલ ટ્રેનના દરવાજામાં લટકીને મુસાફરી કરતા એક વિદ્યાર્થીનું મોત. વિદ્યાર્થી ભરૂચ એન્જિનિયરિંગ કોલેજનો હતો. ધૂળેટીની રજા હોવાને કારણે પોતાના વતન સુરત જઈ રહ્યો હતો. તે દરમિયાન રેલવે પોલ સાથે અથડાતા વિદ્યાર્થીનું મોત થયું છે. અમદાવાદમાં ખોખરા રાધે મોલના વધારાના દબાણો દૂર કરવા આવતા વેપારીઓ અને અધિકારીઓ વચ્ચે ઘર્ષણ. વેપારીઓ એકત્રિત થઈ કોર્પોરેશનના કામને અટકાવ્યા. પોલીસની 4 ગાડીઓ ઘટનાસ્થળ પર. વડોદરા વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટ સામે પોલીસ ફરિયાદ. ત્રીજા દિવસે પણ વકીલોએ કોર્ટ કાર્યવાહીનો કર્યો બહિષ્કાર. વકીલો પોલીસ ફરિયાદમાં સમરી ભરવાની માંગ કરી રહ્યા છે. વકીલોએ માનવ સાંકળ રચી વિરોધ નોંધાવ્યો. સુરેન્દ્રનગર ચોટીલા નેશનલ હાઇવે પરની 2 હોટલ તોડી પડાઈ. ગેરકાયદેસર સરકારી જમીન પર ઉભી કરાઈ હતી. કલેક્ટરની ટીમે મેગા ડિમોલિશન હાથ ધર્યું. હોટલના તાર ખનીજ માફિયા સાથે જોડાયેલા હતા.
ભરૂચમાં 108ની ટીમે એમ્બ્યુલન્સમાં મહિલાની સફળ પ્રસૂતિ કરાવી. મહિલાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો. 160 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જતી વખતે માર્ગમાં જ પીડા થતા પ્રસૂતિ કરાવવાની ફરજ પડી. ભૂટાનના સાળંગપુર ખાતે આવેલ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં પુષ્પદોલોત્સવની ઉજવણી કરવામાં આવી. અહીં મહંત સ્વામીના સાનિધ્યમાં પુષ્પદોલોત્સવનું આયોજન કરવામાં આવ્યું. પાણીની જગ્યાએ પુષ્પોથી આ વખતે હોળીની ઉજવણી કરવામાં આવી. ડાકોરમાં પ્રભુના દર્શન કરવા લોકોની ભારે ભીડ જોવા મળી, પરંતુ અહીં ભક્તો શાંતિપૂર્વક ભગવાનના દર્શન કરી શકે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે, તો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આ સાથે ડાકોરમાં આજથી ફૂલદોલોત્સવનો પ્રારંભ થયો. ડાકોરના મંદિરમાં ભારે ભીડ જોવા મળી. લાખોની સંખ્યામાં ભક્તો રણછોડજીના દર્શને આવ્યા, તો સાંજના સમયે મંદિર પાસે હોલિકા દહન કરવામાં આવશે. ડાકોરમાં ઠાકોરજીની હાજરીમાં ભક્તો હોળી રમતા જોવા મળ્યા. ગુલાલની સાથે ભક્તોએ હોળીની ઉજવણી કરી. આ તરફ અરવલ્લીમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર ખાતે હોળીની ધૂમ જોવા મળી. ફાગણી પૂનમ હોવાથી શામળિયાના દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને શામળિયા સાથે હોળીના રંગમાં ભક્તો રંગાયા હતા. આખો દેશ ઉત્સાહ સાથે રંગોના પર્વની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ સમગ્ર દેશવાસીઓને હોળી ધૂળેટીના પર્વની શુભકામનાઓ પાઠવી હતી. સુરતમાં કલર પિચકારી અને ડીજેના તાલ પર સુરતી યંગસ્ટર્સો અનોખી અંદાજમાં જોવા મળ્યા. દર વર્ષે સુરતી યંગસ્ટર્સ કંઈક હટકે કરે છે, ત્યારે ફેશન વોક કરી ગર્લ્સ એકબીજાને રંગબેરંગી ગુલાલ ઉડાડશે અને રંગો અને ગુલાલ ઉડાડી તેમજ ડાન્સ અને ધમાલ કરી સુરતી યંગસ્ટર્સે હોળીનું સેલિબ્રેશન કર્યું. સુરતના આઠવા લાઇન્સ ખાતે આવેલી બીટી ચોકસી લો કોલેજ ખાતે કોલેજન્સે ધૂળેટીની મસ્તી માણી હતી. વિદ્યાર્થીઓ રંગોથી રમતા જોવા મળ્યા હતા. સાંજે લોકો હોળી પ્રગટાવી પૂજા કરશે, મિત્રો પર રંગ ઉડાવી એકબીજા સાથે મસ્તી કરતા યંગસ્ટર્સ જોવા મળ્યા. ફાગણી પૂનમને લઈને ડાકોર અને શામળાજી સહિતના રાજ્યભરના મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. સાંજે હોલિકા દહન કરી ભક્તો હોળીના પર્વની ઉજવણી કરશે. હોળીના તહેવારને લઈને શામળાજીમાં ભીડ જોવા મળી રહી છે. શામળાજીમાં ફાગણ માસની પૂનમના દર્શનનું અનેરું મહત્વ હોય છે, ત્યારે ભગવાન શામળિયા સંગ હોળી મનાવવા ભક્તો આતુર છે. મંદિર પ્રાંગણમાં હોલિકા દહન કરાશે અને કેસુડાના રંગો સાથે હોળી મનાવાશે. ડાકોર ખાતે હોળીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ડાકોરમાં ઠાકોરજીના દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા. પદયાત્રા કરી સમગ્ર ગુજરાતમાંથી લોકો ડાકોર પહોંચ્યા હતા. ડાકોરમાં સમગ્ર વાતાવરણ જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યું હતું. સમાચાર સુપરફાસ્ટમાં અત્યારે બસ આટલું. વધુ સમાચારની અપડેટ માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાત.